બનાસ ડેરી દ્વારા જિલ્લામાં હરિયાળી ક્રાંતિ લાવવાના શુભાશયથી આ વર્ષે ફળાવ વૃક્ષોના રોપાઓનું જિલ્લાના તમામ ગામોમાં આવેલી સહકારી દૂધ મંડળીમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેના થકી જિલ્લાના ગામડાઓમાં પશુપાલકો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે થરાદ તાલુકાના ડેડુવા ગામે આવેલી સુમારપુરીજી ગૌશાળા ખાતે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ફળ ફૂલ તેમજ ગાયો માટે છાંયડો આપી શકે તેવા રોપાઓનું વૃક્ષારોપણ ગૌશાળાના સંચાલક બાવાભાઈ માળી, દૂધ મંડળીના મંત્રી હરચંદભાઈ પટેલ સહિત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું. છેલ્લા 26 વર્ષથી ફરજ બજાવું છું. હાલમાં બનાસ ડેરી તરફથી ચાલતો વૃક્ષારોપણને જે તે નર્સરીને કોન્ટ્રાક્ટ આપેલો હોય છે એમને 15,000 રૂપા મારે લક્ષક રાખેલો વાવવા માટે ડેડુઆમાં, એમાંથી 6,000 રૂપા મને મળી ગયા છે, બાકીના રૂપા એ 2 દિવસમાં મળી જશે. એમાં સંઘના અને ફેડરેશનના 50% કિંમત અને 25% મંડળીની અને 25% ગ્રાહકની, એટલે અમે મંડળીની તરફથી બધા રૂપા મફત આપવાનું નક્કી કરેલો હવારમાં કમિટીએ બેને એનો ઠરાવ કરીને. અને એમાંથી આજે રોજ અમારી ડેડુઆ ગૌશાળા, સુમારપુરી ડેડુઆ ગૌશાળાની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું. તેની અંદર અમુક ગૌશાળા પોતાના પણ લાવેલા પ્રાઇવેટ, અને અમે વૃક્ષારોપણ એમને મફતમાં આપી અને વૃક્ષારોપણ કરાવેલું છે. વૃક્ષારોપણ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનો સમક્ષ ગૌશાળાના સંચાલક દ્વારા ગાયો માટે સરકાર સમક્ષ કરેલી રજૂઆતો વિશે વાત કરતા જણાવ્યું હતું કે કોરોના મહામારીને લીધે ગાયો માટે દાન આવતું ઘણું ઓછું થયું છે, જેથી સરકાર દ્વારા જાહેર કરેલ સહાયની રકમ માત્ર 2 મહિનાની ચૂકવાઈ છે, જે બાદ નથી ચૂકવવામાં આવી, તેથી બાકીના સમયની સહાય ગૌશાળાઓને વહેલી તકે આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અહીંયા જે સુમારપુરી ગૌશાળા ટ્રસ્ટ છે સાહેબ, એના અંદર અમે ગઈ ભાઈ આ સાલ હમણાં અહીંયા લગભગ 200 રોપનું કરેલ છે રોપણી. એના અંદર આ ગામના લોકોને બીજા બધા હળીમળીને અહીંયા લગભગ 200 છોડ જેટલાનો ઉછેર કરેલ છે. એમાં આજની તારીખમાં આ બધા વાવેલા લાઈને નર્સરીમાંથી લાવ્યા, અમુક અમે ડેરીના પણ બી મળ્યા છે, ઘણા બધા એનો પણ બી રોપ છે કરેલ છે. બાકી અહીંયા જે ગઈશાલ શંભુપુરી બાપજી અહીંયાના જે મંત્રી છે એમના હસ્તે અહીંયા વૃક્ષારોપણ લગભગ 300 ઝાડનું કરવામાં આવેલ હતું. એમાં જે આપણે જે આ સમક્ષ દેખાય એ જ બધું આ આપની સમક્ષ નજરોમાં જ છે. અહીંયા લગભગ 300માંથી બધે બધા ઝાડ ઉછેર થઈ ગયા, અને આ ગૌશાળાની જમીન એના અંદર બધું અમે આ એવી રીતે કરીએ છીએ. અને જે સામે દેખાય આપણી આ ગૌશાળા, એના અંદર લગભગ 151 જેટલી ગાયો છે. આ ગાયોની રોજ અહીંયા નિયમિત સેવા બીજી ચાલુ છે, પણ હાલમાં ગઈકાલે જે સરકાર શ્રીએ 1 દિવસથી મોડીને 27/7 સુધીનો જે અમને સહાયતા આપી હતી એ બરાબર, અને આ સાલ જે કોરોનાના અંદર જે 4 મહિનાનો સરકાર શ્રીએ જાહેર કર્યો હતો એમાંથી અમને 4th પાંચમાની સહાયતા મળેલ છે, અને બાકીની કોઈ ગૌશાળામાં કે અહીંયા કોઈ ગૌશાળામાં મળેલ નથી. તો હવે પછી અમે સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ કે અમારી 2 મહિનાની સહાયતા અથવા અને બાકીની જે બી આ સહાયતા કાયમી ધોરણે કરવામાં આવે એવી અમે શ્રી મુખ્યમંત્રી શ્રીને રજૂઆત વારે ઘડીએ કરી ચૂક્યા છીએ. ઘણી જગ્યાએ અમે મિટિંગો પણ ભરી ચૂક્યા છીએ. જો સરકારને આવો વિકાસ ને આવા ઝાડ ઉછેર બધા કરવા પડશે હશે તો બધો સહાયતા પણ આલવી પડશે. હાલમાં અમે જે બધું આ કરીએ છીએ એ બધું આ ભક્તજનોને બધો એના તરફથી મળ કરીએ છીએ, પણ હાલમાં જે કોરોનાના હિસાબે દાનદાતાઓને કોઈ સંસ્થાઓ તરફથી પણ દાન આવતું નથી, છતાં પણ બી અમે જેમ તેમ કરીને આ ગૌ માતાનું પાલન પોષણ કરીએ છીએ. અને બીજું તો આજે આપને સમક્ષ બધું જે દેખાય એ આ અહીંયાની વાતાવરણ જે છે એ આપની સમક્ષ જ છે.